વડોદરા બોડેલીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સક્રિય કાર્યકર્તા મહાસંમેલન અને સ્નેહમિલન યોજવામાં આવ્યું હતું ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ જિલ્લાઓમાં સક્રિય કાર્યકર્તા મહાસંમેલન અને સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજવા સૂચના આપવામાં આવી છે જેમાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ લાઇવ વીડિયો દ્વારા જિલ્લાના પ્રત્યેક સક્રિય કાર્યકર્તાઓને માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે જેના ભાગરૂપે છોટાદેપુર જિલ્લા ભાજપા દ્વારા સક્રિય કાર્યકર્તા મહાસંમેલન બોડેલી ખાતે ભક્ત ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના પટાંગણમાં રાખવામાં આવ્યું હતું જેમાં છોટાદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી નિમિષાબેન સુથાર સંખેડા ધારાસભ્ય અભિશીભાઈ તડવી જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ જિલ્લા સંગઠન પ્રભારી રમેશભાઈ મિસ્ત્રી ચીગિસાબેન શેઠ જિલ્લા અધ્યક્ષ રશ્મિકાંતભાઈ વસાવા મહામંત્રી શંકરભાઈ ધર્મેન્દ્રસિંહ પરમાર રાજેશભાઈ વડેલી પૂર્વ ધારાસભ્ય રાઠવા પૂર્વ પ્રમુખ જશભાઈ રાઠવા મુકેશભાઈ પટેલ સહિત જિલ્લા તાલુકાના પદાધિકારીઓ અને એક સક્રિય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે કાર્યક્રમને સંબોધન કરતા પ્રભારી મંત્રી નિમિષાબેન સુથારે સરકારની કલ્યાણકારી યોજનાઓનો પ્રજાજનો લાભ લઈ તેમની સુખાકારીમાં વધારો થયો છે રાજ્ય સરકારે બે પોઈન્ટ તેતાલીસ લાખ કરોડનું બજેટ વિધાનસભામાં પસાર કરી પ્રજાજનોની સુખાકારીમાં વધારો કર્યો છે જેનો આવનાર આવનારા દિવસમાં પ્રજાજનોની સુખાકારીમાં વધારો થશે સક્રિય કાર્યકર્તાઓને બુથમાં જઈને સરકારની યોજનાઓનો લાભ અપાવવા હાકલ પણ કરી હતી